समीकरण युग में 2x प्लस 3y इजिकल टू 5 प्लस 4x प्लस 6y माइनस 10 इजिकल टू 0 ना उकेल केटला मळे तो आना उकेल केटला मळे अनंत उकेल छे तो ऑप्शन ए तमारो साचो जवाब आवशे अनंत उकेल छे जेने ऑप्शन ए टिक कर्यो छे एने एक मार्क्स पाको ओके त्यारबाद बीजो प्रश्न जोईए तो द्विघात बहुपदी पी ऑफ एक्स इजिकल टू एक्स स्क्वेर माइनस 3x प्लस 2 ना शून्यनो गुणाकार केटलो थाय बराबर तो मैं आगळना वीडियोमां पण तमने वारंवार कीधुं आज री शीखवाड़ेली जती आनो जवाब आवशे ऑप्शन ए बे जवाब आवे बराबर त्रीजो प्रश्न छे द्विघात समीकरणना विवेचकनु सूत्र आ सूत्रमां मैं तमने वारंवार टकोर करी थी आ सूत्र याद राखजो 100% पूछाशे डी इजिकल टू बी स्क्वेर माइनस 4ac ऑप्शन बी एकदम ईजी छे आपणे जे आईएमपी आपे छे एमांथी ज बधुं पेपर आव्युं छे बराबर चलो चौथो प्रश्न जोईए समांतर श्रेणीनुं एनमुं पद शोधवानुं सूत्र तो पेपरना आगला दिवसे मैं आ सूत्रनो दाखलो गणायो हतो एटले दरेक विद्यार्थीने आवडी जशे ए एन इज इक्वल टू ए प्लस एन माइनस 1 इंटू डी बराबर आपणे आ एनना पदनो दाखलो शोधवानो जोवो तो जोई लेजो वीडियो कालनो आना पहेलानो ज वीडियो छे एमां मैं तमने कीधुं हतुं आ सूत्र दादा आधारे दाखलो पण गणायो हतो एटले ऑप्शन ए जवाब आवशे प्रश्न नंबर 5 वर्तुळનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આ પણ કાલે કરાયું હતું પાઈ આર સ્ક્વેર એચ બરાબર આમાં એચ નથી એટલે પાઈ આર સ્ક્વેર તમારે લખવાનું તો જવાબ શું આવે ઓપ્શન સી પાઈ આર સ્ક્વેર ગઈકાલે જ કરાયેલો છે બરાબર એટલે હું કહું છું કે હું જે પણ કહું છું એ ખાસ ધ્યાન રાખો અને અત્યારે ખાસ સોલ્યુશન જોઈ લેજો જેથી તમને બધી માહિતી મળી જાય કે તમારા કેટલા માર્ક્સ થાય છે નીચેનામાંથી ખાલી જગ્યાએ સંભાવના નથી તો સંભાવના ક્યારેય ઋણ ન હોય તો ઓપ્શન ડી આવે ઓપ્શન જોઈને જ ખબર પડી જાય સાતમા નંબરનો પ્રશ્ન છે ચોક્કસ ઘટનાની સંભાવના તો મેં વારંવાર કીધું વારંવાર પૂછાય છે કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 ત્યારબાદ એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચના વિકેટો લેવામાં આવી છે તો એનો બહુલક કેટલો થશે તો જવાબ આવશે 2 બરાબર બહુલક આવે 2 ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર નવમા નંબરનો પ્રશ્ન છે 15 અને 35નો ગુસા તો જુઓ 5 જ થાય ઓપ્શન જોઈને જ ખબર પડી જાય ઓપ્શન એ બરાબર 5 જવાબ આવે દસમા નંબરનો પ્રશ્ન છે એ કાલનો મેં દાખલો ગણાયો હતો આખો દાખલો મેં ગણાયો હતો સ્વાધ્યાયનો જે મોસ્ટ આઈએમપી હતો એની અંદર જ મેં કીધું હતું કે આલ્ફા અને બીટા હોય અને એનો સરવાળો કે તો માઇનસ બી અપોન એ જો અહીંયા ગુણાકાર કે તો સી અપોન એ આવે બરાબર પણ અહીંયા શું કીધું છે આલ્ફા પ્લસ બીટા એટલે સરવાળો છે એટલે જવાબ શું આવે ઓપ્શન એ માઇનસ બી અપોન એ ગઈકાલનો જ મેં મોસ્ટ આઈએમપી કીધું હતું બરાબર એમાંથી જ પૂછાયું છે પી ઓફ એક્સ વાયના ઉગમ બિંદુથી અંતર કેટલા થાય તો આ પણ તમને કરાય તો વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઓપ્શન બી એ તમારો સાચો જવાબ આવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 12મા નંબરનો જે પ્રશ્ન છે જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યામાં હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય તો 2 એકમ થાય જવાબ આવે ઓપ્શન એ 2 એકમ ખરા ખોટા જોઈ લઈએ તો વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે વિધાન સાચું છે પછી આ પણ સાચું છે પણ આ પણ સાચું છે બરાબર ત્રણે ત્રણ આપણા આઈએમપીના જ છે બધા ત્રણેય વિધાન કેવા છે સાચા છે ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન જોઈએ તો આ મૂલ્ય 1/2 ના થાય બરાબર વિધાન ખોટું છે ત્યારબાદ આ પણ વિધાન ખોટું છે અને આ પણ ખોટું છે કારણ કે અહીંયા 1 આવે સંભાવનાનો સરવાળો 1 થાય એટલે ત્રણેય ત્રણ વિધાન ખોટા છે હવે આપણે આગળ જોઈએ 19મા નંબરનો પ્રશ્ન ખાલી જગ્યાઓ જોઈ લઈએ તો આ તમને આકૃતિ આપી છે એમાં કેટલી પી ઓફ એક્સના શૂન્યની સંખ્યા તો જેટલા છે એટલી શૂન્યની સંખ્યા તો આ એકવાર છે 2 અને આ 3 બરાબર તો 1 2 અને 3 એટલે તમારો આન્સર કેટલો આવશે 3 આવશે ઓપ્શન બી વચ્ચેનું 3 જવાબ આવે શૂન્યની સંખ્યા 3 છે મેં તમને કીધું હતું કે આકૃતિના દાખલા કરી દેજો મારો આઈએમપી વિડીયો ન જોયો તો જોઈ લેજો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે બરાબર અને આવનારા જે નવા વિદ્યાર્થી છે જે હવે ધોરણ 10માં આવવાના છે તો એમને ખાસ એ વિડીયો શેર કરી દેજો ચેનલની લિંક જેથી એમને પણ ઉપયોગી માહિતી મળતી રહે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાની કિંમત 1 થાય ઓપ્શન બી આવે જવાબ આવે 1 વર્તુળના સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છે તો એકને એક જ બિંદુમાં છે તે માત્ર એક જ આવે એક સમાંતર શ્રેણીમાં 2k26ના 3 ક્રમિક પદોમાં k બરાબર શું થશે તો અહીં k બરાબર શું થશે 14 જવાબ આવે ઓકે હવે જે 23મી ખાલી જગ્યા છે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધો મેં કાલે જ કીધું હતું સિક્કાના ઘનફળ 5નો સિક્કો હોય કે 10નો સિક્કો હોય સિક્કો તો ગોળો જ હોય અને ગોળાકારનું ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ ઓકે 24મો પ્રશ્ન છે એક આવૃત્તિ વિતરણ માટે આ પણ આપણે ગઈકાલે કરાવ્યું હતું મધ્યક શોધવાનો છે 2.45 થશે 2.45 બરાબર 24માનો જવાબ
હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ વિભાગ બી બરાબર હવે આપણે વિભાગ બી જેની અંદર બે બે ગુણના બધા જ પ્રશ્નોના જવાબો જણાવી દઈશું બધા જ પ્રશ્નો આપણા આઈએમપીમાંથી આવેલા છે બરાબર એટલે ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો પહેલામાં જવાબ આવશે એનની કિંમત 16 બરાબર બીજામાં પ્રથમ 10 પદનો સરવાળો 245 જવાબ આવે પછી સમાંતર શ્રેણીનું 30મું પદ ગઈકાલે મેં 1000 વાર કીધું હતું આ દાખલાનું સૂત્ર પણ કીધું હતું ના વિશ્વાસ થતો હોય તો જોઈ લો ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો એમાંથી કેટલું બધું આવ્યું છે આ દાખલો મેં કીધું હતું બરાબર ના અને જવાબ આવે -77 રકમ ફેરફાર થઈ હોય પણ રીત તો એક જ હોય 28મો પ્રશ્નનો જવાબ આવશે 1078 બરાબર આ તમારા જવાબ ખાસ જોઈ લેજો જેથી તમને ખબર પડે તમારા કેટલા માર્ક્સ આવશે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 24 સેન્ટીમીટર ક્યુબ લંબઘનનું પૃષ્ઠફળ તો જવાબ આવે 160 હવે આગળ જોઈએ 30મો પ્રશ્ન તો સંભાવનાના દરેક દાખલા મેં કીધા હતા એ જ પૂછાય છે બરાબર 3 લાલ 5 કાળા દડા હોય તો લાલ દડા હોય તો 3/8 આવે લાલ ન હોય એટલે કાળા એટલે 5/8 સંભાવનાનો જવાબ આવે 3/8 અને 5/8 ત્યારબાદ 31મો પ્રશ્ન જુઓ જેના શૂન્યનો સરવાળો ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તો દ્વિઘાત બહુપદી કઈ થાય તો જવાબ આવે x² + 3x + 2 શૂન્ય શોધવાના છે તો આના બે શૂન્ય આવે આ ગઈકાલનો દાખલો છે કરાયેલો જ છે x = -2 ને x = -5 બે જવાબ આવે 33મા નંબરમાં દ્વિઘાત સમીકરણ અવયવીકરણની રીતિ શોધો તો તમારે આ એક્સની કિંમત શોધવાની હતી અને જવાબ આવે 1/4 ઓકે એકદમ પેપર એકદમ એટલે એકદમ સરળ હતું જેણે મારા આઈએમપી વિડીયો જોયા હશે એને તો ઓછામાં ઓછા 80માંથી 60 તો આવી જ જશે 60 ઉપર 60 તો ઓછામાં ઓછા બરાબર એનાથી નીચે તો ના જ હોય 34મો પ્રશ્ન છે એની અંદર તમે જોઈ શકો છો કોસ એ અને ટેન એના મૂલ્ય પણ ગઈકાલનો દાખલો છે કિંમત વર્ગમૂળમાં 7/4 થશે કોસ એની અને ટેન એની 3/7 35મામાં કિંમત શોધવાની હતી એનો જવાબ આવશે 2 આનો જવાબ આવશે 2 હવે આપણે 36મો પ્રશ્ન જોઈએ બે ગુણનો જ છે ટાવરની ઊંચાઈ આ પણ ગઈકાલનો જ દાખલો છે 10 × √3 જવાબ આવે ત્યારબાદ બિંદુઓ શોધવાના હતા વચ્ચેનું અંતર તો તમે જો 4 × √2 લખ્યું હોય તો પણ સાચું કાં તો ભાઈ ખાલી વર્ગમૂળમાં 32 લખ્યું હોય તો પણ એ તમારો જવાબ સાચો જ ગણાશે 38મો પ્રશ્ન છે એની અંદર તમારે બહુલક શોધવાનો બહુલક આવશે z = 52 આવ્યો એનો જવાબ સાચો એને 2 માર્ક્સ મળી જશે હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની વાત કરીએ 3 ગુણના પ્રશ્નો તો પહેલો મધ્યક શોધવાનો દાખલો હતો એકદમ સહેલો હતો સ્વાધ્યાયનો 62 જવાબ આવે ત્યારબાદ જે 40મો પ્રશ્ન હતો એ પણ સેમ બહુલક શોધવાનું હતું એની અંદર જવાબ આવે આ રીતે 36 થી 8 ઓકે હવે આગળ 41મો પ્રશ્ન હતો જે સાબિત કરવાનો હતો એકદમ ઇઝી વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળના દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે તે સાબિત કરો 42મો પ્રશ્ન છે સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ શોધવાના હતા તો આના ઉકેલમાં x = 0 અને y = 0 જવાબ આવે 43 નંબરનો ક્વેશ્ચન છે 5 વર્ષ પહેલાં સ્વાધ્યાયનો બેઠો દાખલો છે અહીં ખાલી નામ બદલેલ છે બરાબર જવાબ પણ સરખો જ આવે છે ભાવિનની હાલની ઉંમર 50 થાય અને વૃત્તિકની 20 થાય 44મો પ્રશ્ન છે બે ક્રમિક અયુગ્મ સંખ્યાનો વર્ગનો સરવાળો 290 છે તો એ સંખ્યા શોધો તો કઈ થશે 11 અને 13 ઓકે 45મો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ અને એસ બાર શોધવાના તો એ બરાબર 1 અને એસ બાર એટલે 12મું પદ 10 આવશે જવાબ બરાબર એનો જવાબ શું આવશે 210 ચલો 46મો એક્સ અક્ષ પરનું બિંદુ તો એક્સ અક્ષ પરનું બિંદુ -7 0 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 47 નંબરનો પ્રશ્ન પીની કિંમત 7 થશે એકદમ ઇઝી હતું 48નો જે છે 5×5 સેમી સ્ક્વેરવાળો ચાંદીના કેટલા સિક્કા ઓગાળવા પડે તો 400 સિક્કા જવાબ આવે 48મામાં ઓકે હવે આગળ જે 49મો પ્રશ્ન હતો સંભાવનાનો એકદમ સહેલું પત્તાનો હતો કે 1 હોય તો એની સંભાવના 1/13 થાય 1 ન હોય તો 12/13 લાલ રંગનો 1 હોય તો 1/52 ઓકે ત્યારબાદ 50મો જે પ્રશ્ન છે એ પણ સંભાવનાનો હતો બરાબર તો પેટીમાં લાલ દાડા હોય તો 5/17 સંભાવના સફેદ હોય તો 8/17 લીલી ન હોય તો 13/17 હવે આપણે વિભાગ ડી વિભાગ ડીમાં તો દરેકને દરેક પ્રશ્નો આવડશે એટલે 12 માર્ક્સ બધા વિદ્યાર્થીને મોસ્ટ ઓફ આવી જ જશે જેટલા પણ વિદ્યાર્થીઓએ મારો વિડીયો જોયો છે એને વિભાગ ડીના બધા જ પ્રશ્નો આવડ્યા જ હશે 100% બધા ઇઝી હતા 91મો પ્રશ્ન સાબિત કરો કે
बराबर, प्रमेय तो सप्रमाणता विभाजन करे छे। ओके, एकदम इजी। 52मो प्रश्न में पाइथागोरसनो प्रमेय लखवानुं साबित करो, एकदम इजी। पछी रचना पण सहेली हती, अघरी नथी, बराबर, एकदम सहेली रचना पूछेली हती, स्क्रीन पर तमे जोई शको छो। त्यारबाद जे 54मो प्रश्न हतो ए पण स्क्रीन पर जोई शको छो, बराबर, लंबाई अने रचनाना ए पण रचना छे, एटले बे प्रमेय अने बे रचना लखी होय तो पण डायरेक्ट तमारा त्यां ज जे छे 16 मार्क्स थई जाय, पण लखवाना हता कोई पण जे रीते हता ए, बराबर। विभाग डीनी अंदर नीचे आपेल मध्यस्थ आ दाखलो जो तमे गण्यो होय तो एक्सनी किंमत 9 थशे, वाईनी किंमत 15।